નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે જે કેન્દ્ર સરકાર દ્વારા ફરીથી મફત અનાજ આપવા માટેની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે વાત કરીશું તે પહેલાં જો આપણે આ ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતીનો વિડિયો મૂકવામાં આવે ત્યારે તેના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક ફરી મળશે મફત અનાજ ક્યારે અને કોને મળશે તે અન્વયે વાત કરીશું બીપીએલ એપીએલ વન તેમાંથી કોને આ લાભ મળવા પાત્ર થશે તે પણ માહિતી આપણે જોઈશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી આ જાહેરાત અન્વયે તમને ખ્યાલ આવી જાય તો મિત્રો ફરી મળશે મફત અનાજ કોરોના કાળમાં જનતાની પડખે મોદી સરકાર પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત સરકાર દ્વારા છવ્વીસ હજાર કરોડની ફાળવણી કરવામાં આવેલ છે અને તે અન્વયે એસી કરોડ લાભાર્થીઓને મળશે વિનામૂલ્ય અનાજ અને આગામી મે અને જૂન મહિનામાં વિનામૂલ્યે પાંચ કિલોગ્રામ અનાજનું વિતરણ થશે તો આ વિશે હવે આપણે વિશેષ માહિતી નીચે જોતા જઈએ તો મિત્રો ગરીબો માટે મોદી સરકારનો નિર્ણય પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મળશે મફત અનાજ અને તેમાં પાંચ કિલો મફત અનાજ આપવામાં આવશે જે અનાજ છે તે મે અને જૂન મહિનામાં આપવામાં આવશે કેન્દ્ર સરકારે ત્રેવીસ એપ્રિલે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આગામી બે મહિના સુધી એટલે કે મે અને જૂન મહિનામાં પાંચ કિલો મફત અનાજ આપવામાં આવશે જેમાં દેશના એંસી કરોડ લોકોને લાભ મળશે અને મહત્વનું છે કે ગુજરાતના લોકોને પણ આ જે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના છે તે હેઠળ પાંચ કિલો મફત અનાજ મળશે તો ગુજરાતમાં વાત કરીએ તો ગુજરાતમાં જે વ્યક્તિને રેશન કાર્ડ ધરાવે છે તેમને આ અનાજ મળવાપાત્ર રહેશે અને જેનું વિતરણ છે તે ગુજરાત સરકારના રેગ્યુલર અનાજ વિતરણની સાથે જ કરવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો આ પાંચ કિલો અનાજ છે તે રેશન કાર્ડ દીઠ મળી શકે છે જેમાં કઠોળ અથવા તો ઘઉંનો જથ્થો પણ હોઈ શકે છે અને આ જથ્થો છે તે એનએફએસએ રેશન કાર્ડ ધરાવતા જે એનએફએસએ છે તે એનએફએસએ એપીએલ વન બીપીએલ અને એ એ વાય રેશન કાર્ડ ધારકોને આ યોજનાનો લાભ મળી શકે છે તો મિત્રો આ પ્રમાણે ફરીથી મે અને જૂન માસ દરમિયાન જે કેન્દ્ર સરકાર તરફથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અન્વયે છે તે પાંચ કિલોગ્રામ અનાજનો જથ્થો મળવાપાત્ર થશે અને તે અનાજનો જથ્થો છે તે ગુજરાત સરકારના જે અનાજનો જથ્થાનું વિતરણ કરવામાં આવશે તેની સાથે સાથે જ આનું વિતરણ કરવામાં આવશે તો આ વિશે વધુ માહિતી જ્યારે ઓફિશિયલ મળશે ત્યારે આપણે ફરીથી નવો વિડીયો બનાવી અને તમને માહિતી આપવા માટે પ્રયત્ન કરીશું તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ